समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छू पीयूष। स्वागत है तमारो उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आजना समाचारना प्रायोजक छे कोबरा वाडना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। बनासकांठा जिल्लामां आजादी का अमृत महोत्सव अंतर्गत ठेर ठेर आत्मनिर्भर यात्रानो आगमन थता भव्य स्वागत करायुं। बनासकांठा जिल्लाना खेडूतोनी मुश्केलीओ वधी। रवि सीजनना वावेतर बाद कमोसमी वरसादथी बटाटामां अंदाजित 30% नुकसान। डिस्साना रतनपुरा गामे सातमा तबक्कानो सेवा सेतु कार्यक्रम योजायो। गाम लोकोए विविध सरकारी कामोनो घर आंगणे लाभ लीधो। रासायणिक खातरनी अछत वच्चे GSFC કંપનીની 50,000 બેગ ખાતરની રેક દિશામાં આવતા ખેડૂતોને મહદ અંશે રાહત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર ઠેર આત્મનિર્ભર યાત્રાનું પ્રસ્થાન થયું છે, ત્યારે આજરોજ ડિસ્સા તાલુકાના વિવિધ તાલુકાઓમાં આત્મનિર્ભર યાત્રાનું આગમન થતાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડિસ્સા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર ઠેર આત્મનિર્ભર યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત ડિસ્સા તાલુકાના વિવિધ તાલુકાઓમાં આવતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે ડિસ્સા તાલુકાના ધરપડા ગામે પણ આત્મનિર્ભર ગ્રામ યાત્રા પહોંચતા ગ્રામજનો આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આવા કાર્યક્રમ અંતર્ગત વિવિધ લોકોને ગલાબજી ઠાકોર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આજે આઝાદી કા ઉત્સવ મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર યાત્રા ગામ વિસ્તાર ધરપડા ગામે રથ પધાર્યો છે। એમાં આપણા માનનીય વડાપ્રધાન અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના એમનું એક સપનું છે કે મારો ભારત દેશ આત્મનિર્ભર બને, એ અંતર્ગત આજે ધરપડા ગામે અહીંયા ઘણી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સરકારશ્રીની જે યોજનાઓ છે એકથી મોડી અનેક યોજનાઓ છે, જે યોજનાઓનો નાનામાં નાના માણસને લાભ મળે અહીંયા ચેકનું વિતરણ કર્યું, મકાન સહાયના ચેકો આપ્યા 1,73,000 1,37,000 આવા ગરીબ લાભાર્થીઓને જે ચેકો અર્પણ કર્યા છે, બીજા ઘણા કીટના વિતરણ કર્યા છે અને સરકારશ્રીના અનેક યોજનાઓ છે એ યોજનાઓનો નાનામાં નાના માણસ સુધી લાભ પહોંચે એ માટે આ ગામમાં આ રથ આપણે વધાર્યો છે અને દરેકને વિનંતી છે કે આ સરકારશ્રીની યોજનાઓનો દરેકે દરેક લાભ લે। તો બીજી તરફ ડિસ્સા તાલુકાના સમૂહ ગામે પણ આજે આત્મનિર્ભર ગ્રામ યાત્રા પહોંચી હતી, જ્યાં પણ સ્થાનિક આગેવાનો ગ્રામજનો દ્વારા આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ થકી લોકોને વધુમાં વધુ સેવા મળી રહે તે માટે ખાસ આત્મનિર્ભર ગામ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે સમગ્ર ગામ ખાતે પણ અનેક લોકોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે બાદ વિવિધ લોકો દ્વારા અહીં પહોંચી આત્મનિર્ભર યાત્રાનું સ્વાગત કરી ધન્યતા અનુભવી હતી। તો આ તરફ ડિસ્સા તાલુકાના જૂના ડિસ્સા ગામે પણ આજે આત્મનિર્ભર ગામ યાત્રા પહોંચી હતી, જે પણ ગામ લોકો તેમજ આગેવાનો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રા અંતર્ગત લોકોને વધુમાં વધુ સેવા મળી રહે તે માટે આજે ડિસ્સા તાલુકાના જૂના ડિસ્સા ગામે પહોંચેલી આત્મનિર્ભર યાત્રા થકી લોકોને સહાય ચેક આપવામાં આવ્યા હતા। આત્મનિર્ભર યાત્રા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવ નિમિત્તે જે આ ગ્રામ વિકાસ યાત્રા આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રા સરકારશ્રી દ્વારા કાઢવામાં આવી છે,
માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને 3 દિવસીય યાત્રા 18-19-20 એનો આજે બીજો દિવસ છે। માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખેડા જિલ્લાથી આ યાત્રાની શરૂઆત કરી। ગુજરાતના 33 જિલ્લાઓમાં અંદાજે 1100 આસપાસ જિલ્લા પંચાયતની સીટો ઉપર આ યાત્રા ફરી રહી છે અને લોકોના આંગણે જઈ સરકાર વિકાસના કામો જેટલા પણ થાય એટલા કરવાનો પ્રયાસ કરી રહી છે। તેમ છતાં માન્ય મુખ્યમંત્રી કે સરકાર લોકોના આંગણે જઈ છે અને લોકોને જેટલા પણ સરકારશ્રીના લાભો આપવામાં આવતા હોય છે એ જાતે જઈ સરકાર આપવા જે પ્રયાસ કર્યો છે એ બદલ અત્યાર સુધીની કોઈ સરકારે આવો પ્રયાસ નથી કર્યો। ભૂતકાળમાં કોંગ્રેસથી 40-40 વર્ષની સરકાર રહી છે પણ ક્યારે કોઈ પ્રયાસ નથી કર્યો। તો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આવેલ છે ભૂપેન્દ્રભાઈ પટેલને તેમની સંપૂર્ણ ટીમને આજના દિવસે અભિનંદન આપું છું કે આત્મનિર્ભર યાત્રા થકી લોકોના ગામડે ગામડે જઈ જે પ્રયાસ કર્યો છે લાભો આપવાનો એટલે ફરીથી દિલથી આભાર માનું છું। તેના ભાગરૂપે હું આજે જીવાડીશા ખાતે જિલ્લા પંચાયતની સીટ ઉપર એક દિશાના જનપ્રતિનિધિ તરીકે મારે આવવાનું છે। ધોરાણીશાની પ્રજાએ ખૂબ જ ઉમળકા યાત્રાનું સ્વાગત કર્યું છે એટલે ધોરાણીશાના ગ્રામજનોનો પણ હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું। વસ્તુ ડિસ્સા તાલુકાના મોડેઠા ગામ ખાતે મોડેઠા જિલ્લા પંચાયત સીટ દ્વારા આત્મનિર્ભર ગામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા મોડેઠા ખાતે આવી પહોંચી હતી, જેમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અતુલભાઈ, ડેપ્યુટી એન્જિનિયર માર્ગ મકાન વિભાગ HK લિંબાચિયા, CDPO નસીમબેન, વિસ્તરણ અધિકારી MC પરમાર, મનરેગા EPO મનુભા જાદવ, મેનેજર વાસમો કૈલાસબેન મેવાડા, ડિસ્સા તાલુકા હેલ્થ અધિકારી ડૉક્ટર જિજ્ઞેશ હરિયાણી, મોડેઠા તલાટી અવિનાશ રાવ, ગોગાપુરા વડલાપુરા તલાટી ચેહરાભાઈ મોદી વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગ્રામજનો મોડેઠા ડેપ્યુટી સરપંચ રાઠોડ મણાજી, તાલુકા ડેલિગેટ રાઠોડ બાસ્કુજી, રાઠોડ બચુજી ફતાજી, રાઠોડ અભયસિંહજી, બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જોશી અલ્કેશભાઈ રાઠોડ, રાઠોડ વિનાજી, રાઠોડ સાદુલસિંહ વગેરે ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આંગણવાડી કાર્યકર અને આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી તેમને કામગીરી વિશે માહિતી આપી હતી, જ્યારે આભારવિધિ રેવન્યુ તલાટી અશ્વિનભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ગત મોડી રાત્રે પણ 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા તેની અસર પાલનપુર સુધી જોવા મળી હતી। બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકો અનુભવાયો હતો। ગત મોડી રાત્રે પણ 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ તેની અસર પાલનપુર સુધી જોવા મળી હતી। આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનના ભીંતમાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત 3 દિવસથી લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે અને ત્રણેય ભૂકંપનું કેન્દ્ર રાજસ્થાન છે અને મોડી રાત્રે પણ રાજસ્થાન પાસે 2:26 વાગે 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા તેની અસરો પાલનપુર સુધી જોવા મળી હતી। બનાસકાંઠાથી 90 કિલોમીટર દૂર ભૂકંપ આવતા જ પાલનપુર સુધી ધરાધ્રુજી ઉઠી હતી। આમ તો બનાસકાંઠા જિલ્લામાં સતત 3 દિવસથી રાત્રિના સમયે લોકો ભૂકંપના આંચકાનો અનુભવ કરી રહ્યા છે। 2 દિવસ અગાઉ પણ પાલનપુરથી ઉત્તર પશ્ચિમ તરફ 136 કિલોમીટર દૂર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા જ પાલનપુર પંથકમાં લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો। ત્યારબાદ ગત રાત્રિએ પણ પાલનપુરથી 59 કિલોમીટર દૂર રાજસ્થાનમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની અસર પણ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થઈ હતી। આમ સતત 3 દિવસથી રાત્રિના સમયે ભૂકંપના આંચકાનો અનુભવ કરતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે। જોકે આ ત્રણેય ભૂકંપના આંચકા દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી। બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનના વાવેતર બાદ કમોસમી વરસાદ શરૂ થતાં જિલ્લામાં થયેલા બટાટાના વાવેતરમાં લગભગ 30% જેટલું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઈ રહી। જિલ્લામાં અગાઉ તીડને લીધે બેહાલ થયેલા ખેડૂતો માટે આ વર્ષે રવિ સિઝનની વાવેતર બાદ કમોસમી વરસાદ થતાં જિલ્લામાં થયેલા બટાટાના વાવેતરમાં લગભગ 30% નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અને હજુ જો વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે। બનાસકાંઠા જિલ્લામાં ક્યારેક તીડ ખેડૂતોને નુકસાન પહોંચાડે છે તો ક્યારેક ખેડૂતોને યોગ્ય ભાવો ન મળતા ખેડૂતો બેહાલ બની ગયા છે। જિલ્લામાં સતત
ઊંડા જતા ભૂગર્ભ જળસ્તરને લઈ ખેડૂતો પરેશાન થયા છે, ત્યારે ખેડૂતો માટે હવે નવી મુસીબત કમોસમી વરસાદ લઈને આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને પગલે બટાટાની ખેતીમાં નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને ડિસ્સા તાલુકામાં રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થાય છે અને આ વર્ષે ઠંડી વહેલી શરૂ થતાં મોટાભાગના ખેડૂતો દ્વારા બટાટાનું વાવેતર કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને પગલે બટાટાના થયેલા વાવેતરમાંથી લગભગ 30% જેટલું વાવેતર નિષ્ફળ ગયું છે. આ ઉપરાંત જો હજુ પણ આવું જ વાતાવરણ રહેશે તો ખેડૂતોના બચેલા 70% વાવેતરને પણ મોટું નુકસાન થશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ 2 દિવસથી જે વરસી રહેલા ચોમાસા જે વરસાદ માળખો થઈ ગયો છે એનાથી હાલ તો બટાકામાં મોટું નુકસાન તો છે જ, એ તો દેખાઈ જ રહ્યું છે. પરંતુ હવે પાછળથી જે રોગચાળાની પછી રોગચાળો થવાની પણ ભય છે અને હવે જો વરસાદ હવે ના થાય તો 70% જેટલો ફાયદો થવાની શક્યતા તો છે, પણ જો વાતાવરણ અનુકૂળ હશે તો જ. એટલે કે ખેડૂતને કોઈ હાલત એકદમ કફોડી થઈ ગયેલી છે. હવે જો વરસાદ ન પડે તો કેટલું ઉત્પાદન મળી શકે? હવે જો વરસાદ ના થાય તો રોગ આવે તો ઉત્પાદન મળી શકે એમ નથી, 50% નુકસાન તો રહેવાનું જ છે. કારણ કે હવે ચોમાસા છે ને, જે વરસાદ છેલ્લો છે ને, એનાથી નુકસાન બધા જ રોગો અમે પેદા બટાકામાં થવાના છે, એટલે ઉત્પાદન ઓછું જ મળવાનું. આ વર્ષે બટાટાના વાવેતર બાદ ખેડૂતોને ખાતરની અછતની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તાજેતરમાં ખાતરની સમસ્યાનું નિવારણ આવી જતાં ખેડૂતો માટે નવી મુસીબત કમોસમી વરસાદ લઈને આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે એક પછી એક આવી રહેલી મુશ્કેલીઓના લીધે ખેડૂતોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવે કોઈ નવી મુશ્કેલી ખેતીમાં ના આવે. કમોસમી વરસાદથી બટાકામાં નુકસાન આવવાની શક્યતા છે, કારણ કે હવે ગરમી પડશે, એકવાર ઠંડી પડશે એટલે મચ્છી પડશે, કાળિયાનો રોગ આવશે, જીવાત થશે, એટલે બટાકાનું નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતની પરિસ્થિતિ હાલ ખરાબ છે. કમોસમી વરસાદ, ભેજવાળું વાતાવરણ છે, ઠંડીની મોસમ ઓછી થઈ ગઈ છે, એટલે ખેડૂતને તકલીફ પડશે. આવી વરસાદ ના થાય તો ખેડૂતોને 35% જેવું નુકસાન છે, પણ વરસાદ ના થાય તો સતત આ રોગો જો ગરમી પડે, ઠંડી ના પડે, ગરમી પડે તો ખેડૂતને તરમો આવવાની રોગ શક્યતા પડે, મચ્છી મોલો મચ્છી પડી શકે છે. દર્શક મિત્રો, ખબરનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર, સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ, કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ, પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડિસ્સાના રતનપુરા ગામે આજરોજ 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભીલડી પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોએ
વિવિધ સરકારી કામોનો ઘર આંગણે લાભ લીધો હતો. ડિસ્સા તાલુકાના રતનપુરા ગામે આજે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાલુકા કક્ષાના અધિકારીઓમાં KH તરાલ મામલતદાર ડિસ્સા, ગ્રામ્ય ધનજીભાઈ જોશી નાયબ મામલતદાર, DP ઝાલા સર્કલ ઓફિસર, MM પટણી નાયબ મામલતદાર, ATVT KK ગેલોત અને પ્રવીણભાઈ પટેલ વિસ્તરણ અધિકારી, KC બેન આંગણવાડી સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા હતા. ભીલડી પંથકના 12થી વધુ ગામોના લોકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે આપવામાં આવ્યો હતો. ભીલડી પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ સરકારી કામ અર્થે તાલુકા અને જિલ્લા કક્ષાએ ન જવું પડે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત રતનપુરા ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમોમાં રતનપુરા, નવી ભીલડી, જૂની ભીલડી, યાવરગંજ, મુડેઠા, પાલડી, રામવાસ, નાની ઘરનાળ, મોટી ઘરનાળ, સોયલા, બલોધર, તાલેગંજના લાભાર્થીઓને પોતાના રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, મકાન સહાય જેવા અનેક કામો એક જ જગ્યાએથી તમામ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મામલતદારે સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી છે. સેવા સેતુ કાર્યક્રમમાં લાખણી માર્કેટયાર્ડના ચેરમેન બાબુભાઈ પાનકુટા, રતનપુરા સરપંચ રામસિંહભાઈ, ભીલડી સરપંચ મહેશભાઈ મોદી, રાજુભાઈ રાજગોર, ડેલિગેટ સહિતના આગેવાનો તથા તમામ ગામોના તલાટી કમ મંત્રીઓએ હાજરી આપી હતી. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે ડિસ્સા ખાતે 50,000 બેગની રેલવે રેક આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે ડિસ્સા ખાતે 50,000 બેગની રેલવે રેક આવતા ખેડૂતોમાં ખુશી અનુભવાઈ હતી. બનાસકાંઠામાં રવિ સિઝનમાં વાવેતર સમયે રાસાયણિક ખાતરની અછત ઊભી થતાં ખેડૂતોના વાવેતરમાં તકલીફ ઊભી થઈ હતી. જોકે અવારનવાર ખેડૂતો અને મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ કરતા આખરે રાજ્ય સરકાર અને સરકારની GSFC સરદાર કંપની દ્વારા 50,000 બેગ ખાતર રેલવે મારફત ડિસ્સા આવતા સમગ્ર જિલ્લામાં ખેડૂતોને રાહત થઈ હતી. જોકે આ ખાતર આવતા જ કંપની દ્વારા તાત્કાલિક સહકારી મંડળીઓ, સહકારી સંઘને વિતરણ કરી દેવાતા ખેડૂતો સુધી સમગ્ર જિલ્લામાં પહોંચી જવા પામ્યો હતો. જોકે હજુ પણ 80,000 બેગ સાથેની બીજી રેલવે લાઇન પણ ટૂંક સમયમાં ડિસ્સા ખાતે આવનાર છે, જેથી સમગ્ર રવિ સિઝન દરમિયાન બનાસકાંઠાના ખેડૂતોને રાસાયણિક ખાતરની કોઈ સમસ્યા ઊભી નહીં થાય. આ બાબતે GSFC ડિસ્ટ્રિક્ટ મેનેજર KP પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના ડિસ્સા, લાખણી અને દાંતીવાડા પંથકમાં બટાટાનું વાવેતર વધુ પ્રમાણમાં થતું હોવાથી ખાતરની માંગ એકસાથે ઊભી થાય છે. હાલમાં 15,000 ટન DAP ખાતર આવ્યું, એમાં 7,000 ટન સરદાર કંપનીએ પૂરું પાડ્યું છે. સાથે હાલમાં એક રેક આવી છે અને ટૂંક સમયમાં બીજી રેક પણ આવી જશે, જેથી સમગ્ર રવિ સિઝન દરમિયાન ખાતરની કોઈ જ અછત ઊભી થશે નહીં. બનાસકાંઠાના ડિસ્સા પંથકમાં બટાટા વાવેતર સમયે ખાતરની તંગી ઊભી થતાં ખેડૂતો કાગારોળ મચાવી હતી, જેથી આખરે સરકાર અને સરદાર કંપનીએ તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરતા ખેડૂતોમાં રાહત મળી છે. હાલમાં GSFC સરદાર દ્વારા કંપનીના ખાતરની રેન્ક આવેલ, જેમાં AS ખાતર 1700 ટન, યુરિયા 630 ટન, ASP 180 ટન, આમ કુલ 50,000 બેગ આવેલ છે, જ્યારે 4,000 ટન 80,000 બેગ DAPની રેન્ક ટૂંક સમયમાં ડિસ્સા રેલવે રેક પર આવનાર છે. જોકે આ ખાતરથી લગભગ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતું મળી રહેશે. અહીંયા આપણે સરકારશ્રી અને GSFCના મેનેજમેન્ટ દ્વારા અમે ખાતરનું આગોતરું આયોજન કરીએ છીએ અને જિલ્લાની જે તે જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને બનાસકાંઠામાં ડિસ્સા એક આપણો હો પોકેટ છે કે જે લાખણી છે, દાંતીવાડા છે, અહીંયા બટાકાનું વાવેતર બહુ મોટા પ્રમાણમાં થતું હોવાથી અહીંયા ખાતરની જે જરૂરિયાતો છે એ એક જ સાથે ઊભી થતી હોય છે, જેવી કે એમોનિયમ સલ્ફેટ છે, DAP છે, 20/0/13 છે, NPK છે, આ બધા ખાતરોની. અમે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને અમે બહુ પહેલાંથી આગોતરું આયોજન કરેલું છે અને જેના અનુરૂપમાં અમે આ ખાતરો અહીંયા લાવી અને પૂરા પાડ્યા છે, જેના અનુસંધાનમાં અત્યારે અહીંયા કોઈ પણ પ્રકારની આપણા ડિસ્ટ્રિક્ટ જે છે જિલ્લામાં અત્યારે કોઈ અછતનો જેવો કોઈ માહોલ છે નહીં. દરેક ખેડૂતને એની જરૂરિયાત મુજબ
જુદા જુદા રિટેલર પોઈન્ટ ઉપરથી આ ખાતરો તેને ઉપલબ્ધ છે અને એની જરૂરિયાત પ્રમાણે એ મેળવી રહ્યા છે. ટોટલ અત્યાર સુધીની અંદર જે 15,000 ટન DAP આવ્યું એમાંથી સમજો કે અમારું 7,000 ટન એટલે કે 44% જેવું તો ખાતર ફક્ત GSFC સરદાર ખાતર જ અમે આ જિલ્લાને પૂરું પાડ્યું છે. એમાં અમારું આ આયોજન બહુ આગોતરું અમે કરીએ છીએ, ખેડૂતોને તકલીફ ના પડે એનું ધ્યાન રાખીએ છીએ અને એ દરેક રિટેલર સેન્ટરમાંથી આ બધા ખાતરો અત્યારે જે ઉપલબ્ધ છે એટલે કે હાલ અત્યારે કોઈ અસર જેવો કંઈ માહોલ છે નહીં. જે ટૂંક સમયમાં અહીંયા ડીસા ખાતે આવશે અંદાજે તે ક્વોન્ટિટી 3800 મેટ્રિક ટન જેટલી રહેશે એટલે ખેડૂતોને હજુ સુધી પણ આ ખાતરો ઉપલબ્ધ રહેશે બરાબર. અને આ જિલ્લામાં કોઈ પણ અછતનો હતી પણ અત્યારે કોઈ પણ પ્રકારની અછત છે એવો કોઈ માહોલ છે નહીં. ડીસા તાલુકામાં હમણાં થોડાક દિવસ પહેલાં DAP ખાતરોની ખૂબ જ શોર્ટેજ હતી, તેમાં મીડિયાના અહેવાલો રજૂ થતાં કંપનીઓ GSFC કંપની દ્વારા 2 રેન્કનું આયોજન કરી અને ઝડપી ખાતર પૂરું પાડેલ છે. સરકારશ્રીએ પણ એમાં ખૂબ જ ગંભીરતા લઈ અને DAP ખાતર પૂરતું પાડેલ છે. હવે અત્યારે કોઈ અછત જેવું વાતાવરણ નથી અને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ખાતર મળી રહે એવું આયોજન કરેલ છે GSFC કંપની દ્વારા. સરદાર ખેડૂતોની પહેલી પસંદગી સરદાર ખાતરમાં હોય છે, DAP હોય, યુરિયા હોય, ASP હોય, તો એ પૂરતા પ્રમાણમાં અત્યારે મળી રહ્યું છે અને એ ખેડૂતો બધા લઈ જઈને સમયસર નું વાવેતર કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો BK News Today. BK News Today એટલે બ્રોડ નોલેજ.